वांध्या वा विधवा नारी सुखिनी चेति मे मत। तुंदली कहे छे का तो विधवा अने का वांध्या, आ बेज नारी सुखी छे। आ धुंधली कहे छे, विचार तो करो, हजी फल खाधु पण नथी। एक ऋषि नो प्रसाद मळ्यो छे, वर्षो थी संतान नथी, ए संतान आ फल थी थवानी छे, अने हाथ मां आवता धुंधली केवा विचार करे छे। आटलू ज विचारी रही थी त्यां बाजू माथी एनी बेन बेसवा माटे आवी के बेन शुं विचार मां पड़ी छे। बोले जो ने आ तारा बनेवी क्यांक थी फल लई आव्या छे, अने के छे के आ फल तू खाई जा, संतान थाशे, पण मारी एवी कोई ज इच्छा नथी के मारा उदर थी कोई संतति जन्म ले। હવે શું કરવું? તો કે છે ઉપાય આપણા પાસે છે, જો સારો માણસ હોય ને એના મિત્રો સારા હોય, અને જેવા માણસો એવા મિત્રો હોય, એટલે ધુંધળીની બેન પણ એના જેવી હતી। કીધું બેન તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। કેમ? બોલે મને અત્યારે ગર્ભ રહેલો છે અને મારો પતિ બહુ લાલચુ છે, તું એને થોડાક પૈસા આપી દેજે એટલે અમારું સંતાન અમે તને આપી દેશું, તું આજથી બધાને જાહેર કરી દે કે મને ગર્ભ રહ્યો છે। ધુંધલી કહે આ વાત બરાબર છે, તો સોદા નક્કી હુઆ। ધુંધલી અને એની બેનની વચ્ચે સોદો નક્કી થયો કે જયારે તને પ્રસૂતિ થાય ત્યારે સંતાન લાવીને તારે મને આપી દેવાનું અને એના બદલામાં હું તને પૈસા આપીશ। અચ્છા ઠીક છે, બોલે આ ફળનું શું કરવું? તો કે કામ કરને, ગાયને ખવડાવી દે ને, એટલે ઓલા સાધુની પરીક્ષા લેવાય જાય। લ્યો પોતાના વિચારો આવા છે ને સાધુની પરીક્ષા લેવી। આજ માણસો હકીકતમાં એવા સાધુ સંતોને એવા પ્રશ્નો કરે, આપણને એમ થાય કે પ્રશ્ન પૂછને ચાહીએ, પર એવા પ્રશ્નો જે આધ્યાત્મિક હોય। અદ્વૈત પદની જે પ્રાપ્તિ કરાવે એવા પ્રશ્ન પૂછો ને સાહેબ, સામાન્ય ને લૌકિક પ્રશ્ન શું પૂછતા હશો? કોઈ અવધૂત બની જાય, કોઈ અદ્વૈત થઈ જાય, એકાકાર થઈ જાય એવા પ્રશ્ન કરો કે હાલો સંતની પરીક્ષા પણ થઈ જશે હું, એટલે એ ફળ ગાયને ખવડાવી દીધું। સમય જતા ધૂંધળીએ કહ્યું બધાને કે મને ગર્ભ રહ્યો છે। સમય જતા એના બેનને ત્યાં એક દીકરાનો જન્મ થયો, છુપાવીને લાવી અને ધૂંધળીને ત્યાં આપી દીધું, અને ધૂંધળીએ જાહેર કર્યું કે આપણે માતા બન્યા, દીકરો થયો। આત્મદેવજી મહારાજ કે લાવો તો હવે આપણે એનું નામ પાડીએ। ધૂંધળી કે નહીં, આ મારો દીકરો છે એટલે આનું નામ તો હું જ પાડીશ। આત્મદેવજી કે હા ભાઈ તમે કયો, એમ બીજું તો શું, એટલે ધુંધલીએ નામ રાખ્યું ધુંધુકારી, અને ધુંધલીના ધુંધુકારી જ હોય ભાઈ, એમાં કઈ નવાઈ નહીં। ત્રણ મહિના ગયા પછી પેલી ગાયને જે ફળ ખવડાવ્યું હતું ને એને પણ એક સંતાનનો જન્મ થયો। આ તો ઋષિનો પ્રસાદ સાહેબ, મિથ્યા જાય જ નહીં, હિન્દવી પરંપરાનો સંત એક ભભૂત કાઢીને આપે તો એમાંથી પણ દીકરા પેદા થાય, આ તો ગાય સાહેબ, ગાયના છાણમાંથી જો દીકરા નીકળતા હોય, તમે શું માનો છો કે હિન્દવી પરંપરાનો સંત એક ભભૂત આપે તો એ ભભૂતને માના ઉદરની જરૂર પડે? સાહેબ ગાયના ગોબરમાંથી દીકરો ઉભો થાય ને એ ગોરખનાથ કહેવાય, તો આ તો સંતનો પ્રસાદ। એક દીકરાને ગાયે જન્મ આપ્યો, પણ એના કાન ગાય જેવા હતા એટલે નામ પડ્યું ગૌકર્ણજી મહારાજ। બોલીએ ગૌકર્ણજી મહારાજ કી જય। બંને ભાઈઓ એક સાથે મોટા થવા લાગ્યા। ધુંધુકારી ખૂબ હિંસક થયો, હિંસક શસ્ત્રધારી ચ દિનાનામ પ્રપીડકમ ચાંડાલ ભીરતો નિત્યમ વાસહસ્તઃ સ્વસં। બંને ભાઈ એક જ ઘરની અંદર રહે છે, છતાં એક હિંસક થયો, શસ્ત્રધારી થયો, જુવા મદિરાનું પાન કરે, જુગાર રમે, નગર વધુઓ પાસે જવા લાગે, અને બહાર નીકળે તો માણસો બજાર બંધ કરી દે, દુકાનો બંધ કરી દે, ધુંધુકારી નીકળ્યો હોય તો। એના સામે ગૌકર્ણજી મહારાજ
गौकर्ण ज्ञानी पंडितो। गौकर्ण महाराज की बात है, महान पंडित थया। गौकर्ण ज्ञानी महान पंडितो। गौकर्ण गौकर्ण जी महाराज बजार माथी निकले એટલે લોકો બોલાવી એની સાથે સત્સંગ કરે। દિવસો જવા લાગ્યા, બંને ભાઈઓ એક સાથે મોટા થાય છે છતાં સંસ્કાર અલગ છે। એનું કારણ છે ધુંધુકારી ધુંધળીનો દીકરો છે અને ગૌકર્ણ મહારાજ ગાયના દીકરા છે। પછી તો બહુ મહાન ખલ થયો, એટલો મોટો ખલ થયો કે પૂછો નહીં। સાથે શસ્ત્ર રાખે, આંધળાઓને કુવામાં નાખી દે, નાના છોકરાઓને રોવડાવે, ધીરે ધીરે કરી આત્મદેવની બધી જ સંપત્તિ ધુંધુકારીએ ખલાસ કરી દીધી, એકદમ સમાપ્ત કરી દીધી। એકવાર આત્મદેવ મહારાજ બેઠા હતા અને ધુંધુકારી આવ્યો અને કહેવા લાગ્યો કે પિતા મને પૈસા આપો। આત્મદેવ કહેવા લાગ્યા કે મારા પાસે ક્યાં પૈસા, બધા જ તો તે જુગારમાં ઉડાડી દીધા, હવે ક્યાં છે કઈ। ખૂબ ક્રોધમાં આવ્યો, આત્મદેવજી મહારાજને મારવા લાગ્યો, મારી અને જતો રહ્યો। પણ જેવો ધુંધકારી આત્મદેવ મહારાજની ઉપર પ્રહાર કર્યો, હાથ ઉપાડ્યો, આત્મદેવ મહારાજને બહુ દુઃખ થયું। આત્મદેવજી વિચારવા લાગ્યા કે આ જ સંતાન જેના માટે મેં એટલા તપ કર્યા, યજ્ઞ કર્યા, જપ કર્યા, આ જ સંતાન। આજે પેલા ઋષિની વાત યાદ આવી કે સંતાનમાં સુખ નથી, સંન્યાસમાં સુખ છે। પેલા સંન્યાસીએ કહ્યું હતું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, આજ લાત પડી તો વાત સમજ મેં આવી, પણ હવે શું કરવું। એટલે બેઠા બેઠા રોઈ રહ્યા હતા અને ત્યાં ગૌકર્ણ મહારાજનો પ્રવેશ થયો। જેવા ગૌકર્ણ મહારાજ આવ્યા એમને ખબર પડી કે ધુંધુકારીએ પિતાને તાડન કર્યા છે, પિતાને માર્યા છે। એટલે ગૌકર્ણ મહારાજ કહે છે, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી મોહકં, સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવા જ્વલતે। કહેવા લાગ્યા, બાબા આ શું સાર છે, સંસાર અસાર છે, સુતમ કસ્ય ધનમ કસ્ય, કોનો પૈસો કોના દીકરા। આપણે પેલું ગાઈએ છે ને, કોના છોરો ને કોના વાછરું, કોના છે માને બાપ, હા અંતકાળે જાવું જીવ એકલું। કહ્યું, બાબા ઇન્દ્રને પણ એટલું સુખ નથી, કહ્યું મુંચા જ્ઞાન પ્રજા રૂપમ મોહતો નરકે ગતિ, આ મારું છે મારું છે, આ બધું જ જ્ઞાન છોડી દો, આ નરકની તરફ ગતિ કરાવે છે। તો આત્મદેવ કહેવા લાગ્યા કે તો હવે શું કરું તમે મને કહો। આ ભાવ જ્યારે આવે ને જીવનમાં કે હવે તમે જે કયો એ હું કરું, આને કહેવાય શરણાગતિનો ભાવ, ત્યારે જીવની ગતિ થાય। જ્યાં સુધી આ ભાવ નથી આવતો, જબ તક એસા હોતા નહીં, જો બનાવો સો બન જાયેંગે, જહાં ભેજો વહીં જાયેંગે, એ ભાવ ન આવે ને સાહેબ, ત્યાં સુધી માણસ દુઃખી થાય છે। અહીંયા આત્મદેવજીને આજે આ ભાવ જાગ્યો, શું આજે એમ થયું કે હવે મારે શું કરવું। ગૌકર્ણ મહારાજ હવે તમે જે કહો ને એ જ મારે કરવું, અને ઈશ્વર આ જેને જેને જીવનમાં ઉતાર્યું છે ને એને બહુ ઊંચા પદ પ્રાપ્ત મળ્યા છો, જેણે આ ભાવ લાવ્યા છે મનમાં કે જો બનાવો સો બન જાયેંગે જહાં ભેજો। આપને ખબર છે ઠાકોરજીના લગ્ન કેટલા થયા, ઠાકોરજીને રાણીઓ કેટલા, અચ્છા એમાં પટરાણીઓ કેટલા, અષ્ટ બરાબર છે, મહારાણી કેટલા,
जय जय यमुनाजी महाराणी तुझ ठाकुर नी ठकराणी। जय जय यमुनाजी महाराणी तुझ ठाकुर नी पटराणी। जय जय यमुनाजी महाराणी तुझ ठाकुर नी पटराणी। तुझ ठाकुर नी पटराणी। महारानी केवल एक यमुना जी, पण यमुना जी ज केम महाराणी? लियो राधाजी नू एटलू महत्व छे के आज दुनिया मा मंदिरो रुक्ष्मणी जी करता राधाजी ना वधारे छे। क्या जाओ छो तो के राधा कृष्ण ना मंदिरे जाए छे, बरोबर? व्रज मा रहया पण बधा करता वधारे साथे, अच्छा प्रेम पण राधाजी नू वधारे छे। एटले लोको ए त्यां सुधी कह्युं के राधे कृष्ण कृष्ण करता जीवन गयु, कदी न कह्युं राधे स्वर्गनी सीढ़ी चढ़या पछी खबर पड़ी एनुं साचुं नाम छे राधे। पण छतां ये महाराणी नहीं, यमुना जी महाराणी केम? पांच कारणों से शायद बदाथी पेलू कारण ये छे के ठाकुर जी आ धरा ऊपर आव्या एटले बदाथी पेलू स्पर्श यमुना जी महाराणी ने। नंद बाबा ने त्या वसुदेव जी महाराज लईने जई रह्या हता तो यमुना जी यमुना भरने लगी उछाले सागर स्वयं नदी तट आया। तो यमुना जी उछाला भरता था, ठाकुर जी ने थियो के आ तो आज प्रीतम ने जोया ने एटले अरे नयना तुम ही बुरे हो, जोई लीधा के आ ठाकुर आव्या एटले मण्या उछाला भरवा। અને ઠાકોરજીને એમ થયું કે જો આમનો ઉછાળો ભરશે તો હું ને બાપા બે, એટલે એને તરત પગ બહાર કાઢીને સ્પર્શ આપ્યો કે હવે આપણે રોજ મળવાનું થશે, રેવા દો હમણાં એમ। એટલે બધાથી પહેલો સ્પર્શ યમુનાજી મહારાણી। અચ્છા બીજો, જેટલા પણ રાણીઓ છે એ બધામાંથી કોઈને વ્રજરજનો પ્રસાદ નથી મળ્યો, કેવલ યમુનાજી મહારાણીને વ્રજરજનો પ્રસાદ પ્રાપ્ત થયો। ઠાકોર વ્રજમાં વ્રજભૂમિમાં રમણ રેતીની અંદર રાસે રમે, પછી એમાં પરસેવો થાય, એ રમણ રેત એના શરીર પર ઉડે, એ આખા શરીર પર ચોંટે અને પછી શું કરે તો કે અહીંયા બંસી ખોસી હોય ને એ કાઢી યમુનાના ધરા પર મૂકીને સીધો યમુનામાં ધૂબકો મારે, એટલે ઓલી રમણ રેતનો પ્રસાદ મળ્યો। આ બીજું કારણ। ત્રીજું કારણ, ઠાકોરના જેટલા પણ લગ્ન થયા ને બધા લડાઈ ઝઘડા વાળા, કા ઠાકોરે કોકને અને ક્યાંક ઠાકોરે કોકની આરે યુદ્ધ કર્યું, કેવલ યમુનાજી અને કાલિંદીની સાથે જે ભગવાનના લગ્ન થયા એમાં કોઈ માથાકૂટ નહીં। તપ કરતા જોયા અર્જુનને મોકલાવ્યો, કીધું કોણ છે તો કે સૂર્યપુત્રી કાલિંદી છે, તપ શું કામ કરે તો કે લગ્ન કરવા, કોના સાથે મારે, તો તું એકલો શું કામ આવ્યો કે એને હારે ન લઈ જાય, એટલા ઉત્સુક લગ્ન કરવામાં ઠાકોરજી। પણ એકદમ શાંતિથી લગ્ન થયા એટલે મહારાણી છે આ ત્રીજું કારણ। અને ચોથું અને મહત્વનું કારણ એ છે કે જ્યારે સુદામાજી દ્વારિકામાં આવ્યા ને સાહેબ, દુર્બળ દેહ, વર્ષો જૂની મિત્રતા, અને એ સુદામદેવ આવી અને કૃષ્ણને ત્યાં બેઠા, ભગવાન કૃષ્ણ એ સિંહાસન પર બેસાડ્યા, પગ ધોયા, પછી ઓલી પોટલી ખેંચી હાથમાંથી અને પેલી ફાગ મારી, પેલી વાર પેલી મુઠ્ઠી ખાધી ને એટલે પોરબંદરમાં મહેલ બની ગયો, બીજી ફાગ મારી એટલે સુશીલા રાણી થઈ ગઈ, સુદામાના ઘરનાનું નામ સુશીલા હતું, એ રાણી બની ગયા, અને ત્રીજી આમ ખાવા ગયા ને એટલે રુક્ષ્મણીજીએ હાથ પકડ્યો અને કહ્યું મહારાજ આ મોટા ભાઈ લાવ્યા છે એટલે ભાભીનો પ્રસાદ છે, અમને બધાને આપો। હકીકતમાં એવું કઈ નહોતું, મુદ્દો શું હતો તો કે રુક્ષ્મણીને ખબર હતી કે જો આ ત્રીજી ફાગ મારશે તો હવે દ્વારિકામાં કઈ છે નહીં, આપણે બચ્યા છીએ એટલે આપણી બધી જ રાણીઓએ સુશીલાની દાસી તરીકે જવું પડશે, એટલે અટકાવી લીધી। તો જ્યારે રુક્ષ્મણી આ હાથ પકડવા જઈ રહી હતી ત્યારે બધી જ રાણીઓનો સપોર્ટ હતો કે હાથ પકડી લે ભલે ગમે એ થાય, કે આપણે દાસી તો નથી જ થવું, અને એમાંય સુશીલાની બ્રાહ્મણની દાસી, આપણે રાજકન્યા, સુશીલાની દાસી, પકડી લે હાથ,
અને રુક્ષ્મણીજીએ હાથ પકડી લીધો, પણ કેવલ અને કેવલ માત્ર એક યમુનાજી મહારાણીનો ભાવ ન હતો કે એ હાથ પકડી લે. એમનો તો ભાવ એમ હતો કે ઠાકોર કદાચ અમને દાસી બનાવીને સુશીલાને ત્યાં મોકલે ને તો દાસી બનીને રહેશું, જો બનાવો સો બન જાયેંગે, જહાં ભેજો વહી જાયેંગે, ચાહે નિયરે રહે ચાહે ન્યારે રહે, બસ હમ તુમ્હારે રહે. જો બનાવો સો બન જાયેંગે, જહાં ભેજો વહી જાયેંગે. સબ ગાઈએ. જો બનાવો સો બન જાયેંગે, જહાં ભેજો વહી જાયેંગે. જો બનાવો સો બન જાયેંગે, જહાં ભેજો વહી જાયેંગે. જો બનાવો સો બન જાયેંગે, જહાં ભેજો વહી જાયેંગે. જિસ દેશ મેં રહે, જિસ વેશ મેં રહે, જિસ દેશ મેં રહે, જિસ વેશ મેં રહે, જિસ દેશ મેં રહે, જિસ વેશ મેં રહે, જિસ દેશ મેં રહે, શામ દર્શન મેં જિસ વેશ મેં રહે, પર તુમ્હારે હી કહેલાયે, જહાં ભેજો વહી. જિસકે પાસ હમારી ભજન કી બુક હૈ શામ દર્શન, ઉસમે હૈ યે ભજન, 57 નંબર પેજ પે હૈ. અગર કિસી કો ચાહિયે, હિન્દી વાલી વો ગુજરાતી હૈ શામ દર્શન, અગર ચાહિયે કિસી કો યહાં સ્ટેજ સે પ્રાપ્ત કર લેના, વો આપકો દે દેંગે. કહેતે હૈ જો બનાવો સો બન જાયેંગે, જહાં ભેજો વહી જાયેંગે. જિસ દેશ મેં રહે, જિસ વેશ મેં રહે, પર તુમ્હારે કહેલાયેંગે. મેને કહા ના યમુનાજી મહારાણી ઇસલિયે હૈ, ઉન્હોને સોચા કે અગર ઠાકોર મુજે ચાહે દાસી બના કે ભેજના તો વો ઉસકી મરજી હૈ, મેને તો અપના આત્મસમર્પણ કર દિયા કે મેં તુમ્હારી હું.